સુરતમાં ધામધૂમપૂર્વક ભગવાન ગણપતિની વિસર્જન યાત્રા ચાલી રહી હતી. શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રા પસાર થઈ હતી. તે દરમિયાન એક દુર્ઘટના સામે આવી હતી. લેવાદ વિસ્તારમાંથી પર્વતપાટિયા વચ્ચે શ્રીજીની વિશાળકાય મૂર્તિ હાઈટેન્શન લાઈને અડી જતા યુવકને કરંટ લાગતો હતો. એકાએક યુવક ઢળી પડતા હાજર લોકોમાં થોડી વાર ભયનો માહોલ જોવા મળ્યો હતો. લેવાદ વિસ્તારમાં પર્વતપાટિયા વચ્ચે વિસર્જન યાત્રા પસાર થઈ રહી હતી. તે દરમિયાન શ્રીજીની પ્રતિમા હાઈટેન્શન લાઈને અડી ગઈ હતી. મૂર્તિ 15 ફૂટ કરતાં વધુ ઊંચાઈની હોવાને કારણે વિસ્તાર મૂર્તિના ઉપરના ભાગને અડી ગયો હતો, જેના પગલે નીચે આવેલા યુવકને સીધો કરંટ લાગ્યો હતો અને તે ઢળી પડ્યો હતો. ઘટનાને પગલે થોડા સમય માટે શોભાયાત્રાને અટકાવી દેવી પડી હતી. સમય વેડફ્યા વગર વિસર્જન યાત્રામાં એકત્ર થયેલા યુવકો પૈકીના કેટલાકે તેને ઝડપથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. હાલ યુવકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.